જય જિનેન્દ્ર, જય મહાવીર. આજે જૈન ધર્મનો સાર શું એ વિષયમાં આપણે થોડું ચિંતન કરીશું. કોઈ જિજ્ઞાસુએ જઈને ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, પ્રભુ આપનો ધર્મ મહાન છે, આપનું તત્વજ્ઞાન પણ બહુ ઊંડું છે, પરંતુ અમારી પાસે એટલો સમય નથી, એટલો ક્ષમ પણ નથી અને એટલી શક્તિ પણ નથી કે અમે તત્વજ્ઞાનના એ સિદ્ધાંતોમાં વધુ ઊંડા ઉતરી શકીએ. પ્રભુ કૃપા કરીને ટૂંકમાં સમજાવો, એક જ શ્લોકમાં કહી દો ને કે આખો એ જૈન ધર્મનો સાર શું છે. અને ભગવાન મહાવીરે જવાબ આપ્યો, જમ ઈચ્છસી અપણો, જમ ચ ન ઈચ્છસી અપણો, તમ ઈચ્છ પરસવી એત્યગમ જીણ શાસણમ. જેવો વ્યવહાર તું બીજા પાસેથી ઈચ્છે છે, એવો જ વ્યવહાર તું સૌ જીવોની સાથે કર. અને બીજાનો જે વ્યવહાર તને નથી ગમતો, એવો કોઈ વ્યવહાર, એવા કોઈ ઉચ્ચાર, એવા કોઈ વિચાર કોઈ પણ જીવની પ્રત્યે ક્યારેય ન કરીશ. બસ આ જ મારા ધર્મનો સાર છે. તને શું ગમે છે? કોઈ તને પ્રેમથી બોલાવે તો તને ગમે છે? કોઈ તને સન્માન આપે તો તને ગમે છે? તું તકલીફમાં હોય અને કોઈ તે વખતે તને મદદ કરે તો તને સારું લાગે છે? બસ તો સમજી લે, તું પણ બધાને પ્રેમથી બોલાવતા શીખ, તું પણ બધાનું સન્માન કરતા શીખ. કોઈ પણ તકલીફમાં હોય ત્યારે એની પડખે જઈને ઊભો રહેજે, તારો ધર્મ થઈ ગયો. અને બીજાનો જે વ્યવહાર તને નથી ગમતો, તને ખટકે છે, એવો કોઈ પણ વ્યવહાર કોઈ પણ જીવની પ્રત્યે ના થઈ જાય, એની સતત કાળજી રાખીને જીવજે. કોઈ તારો વિશ્વાસઘાત કરે તો તને સારું લાગે નહીં ને? તું પણ કોઈનો વિશ્વાસઘાત ન કરીશ. કોઈ તારી ટીકા કરે, નિંદા કરે, ક્રિટિસિઝમ કરે તો તને ગમે નથી ગમતું ને? તો તું પણ કોઈની નિંદા ન કરીશ, કોઈનું ક્રિટિસિઝમ ન કરીશ, ધર્મ થઈ ગયો. કોઈ તારી સાથે વિશ્વાસઘાત કરે તો તને સારું લાગે ન લાગે, તું પણ કોઈની સાથે વિશ્વાસઘાતપૂર્વકનો વ્યવહાર ન કરીશ. બસ આ જ જૈન ધર્મ છે, આ જ જૈન ધર્મનો સાર છે. પળપળની જાગૃતિ સાથે જીવવું. કંઈ પણ કરીએ એ પહેલાં એક મિનિટ ઉભા રહી જજો અને વિચાર કરજો કે હું જેવું કરવા જઈ રહ્યો છું એવું બીજા કોઈએ કદાચ કંઈક કર્યું હોય તો મને કેવું લાગે. બસ આટલો વિચાર કરીને જો આપણે વ્યવહાર કરીશું તો જૈન ધર્મનો સાર આપણા જીવનમાં અવતરિત થઈ જશે. જૈન ધર્મ બહુ સરળ છે, બહુ પ્રેક્ટિકલ છે અને કલ્યાણકારી છે. ચાલો આપણે એવા ધર્મને આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને મંગલમય બનાવીએ. જય જિનેન્દ્ર, જય મહાવીર.